નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે શીખીશું ધોરણ 8 પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન માં. આપણે આજે જે મુદ્દાની ચર્ચાઓ કરવાના છીએ તે કુદરતી ખાતર અને કૃત્રિમ ખાતર. કુદરતી ખાતર કોને કહેવાય, કૃત્રિમ ખાતર કોને કહેવાય, તે જમીનમાં કઈ રીતે મદદરૂપ બને છે તેના વિશે આપણે ચર્ચા કરીશું. તો કુદરતી ખાતર કયું છે અને કૃત્રિમ ખાતર કયું છે તે આપણે અગાઉના વિડીયોમાં ચર્ચા કરી ગયા છીએ. સૌ પ્રથમ પાકના બે પ્રકાર, પછી પાક ઉત્પાદનની મૂળભૂત પદ્ધતિઓ અને પાક ઉત્પાદનની મૂળભૂત પદ્ધતિઓ વિશે આપણે વિસ્તારથી આપણે ચર્ચા કરી. હવે આજે જે આપણે કુદરતી ખાતર અને કૃત્રિમ ખાતરના મહત્ત્વ આપણે જોઈશું. તો કુદરતી ખાતર કોને કહીશું તે જોઈએ. કુદરતી ખાતર કોને કહેવાય, તો કુદરતી ખાતરમાં જોઈએ તો ગાય ભેંસ બકરીનું ગોબર એટલે કે છાણિયું ખાતર ને કુદરતી ખાતર કહેવાય છે. છાણિયા ખાતરનો કુદરતી ખાતરમાં સમાવેશ થતો હોય છે. ખોળનું ખાતર તેનો પણ કુદરતી ખાતરમાં સમાવેશ થતો હોય છે. તો આ કુદરતી ખાતર. હવે કૃત્રિમ ખાતર કોને કહેવાય, તો કૃત્રિમ ખાતરનું કૃત્રિમ ખાતરમાં યુરિયા, ડીએપી, પોટાશ વગેરે ખાતરનો કૃત્રિમ ખાતરમાં સમાવેશ થાય છે. હવે આ જોઈએ આપણે કુદરતી ખાતર અને કૃત્રિમ ખાતર કોને કહીશું. હવે કુદરતી ખાતરના ફાયદા શું છે અને કૃત્રિમ ખાતરના ફાયદા શું છે તે આપણે જોઈશું. કુદરતી ખાતર જમીનને કઈ રીતે ફાયદાકારક છે, કૃત્રિમ ખાતર કઈ રીતે ફાયદાકારક છે. તો કુદરતી ખાતર, તો કુદરતી ખાતર એટલે કે છાણિયું ખાતર જમીનમાં નાખવાથી જમીનની બંધારણ સુધરે છે, એટલે કે જમીનની પાક ઉત્પાદન જે લેવાની જે ઢબ છે તે સારી વધે છે. જમીનની જળ સંગ્રહ ક્ષમતામાં વધારો થાય છે. તો જમીનમાં જે પાણી ઉમેરાય છે તેની ક્ષમતામાં છાણિયું ખાતર નાખવાથી વધારો થતો હોય છે. જમીન છિદ્રાળુ બને છે, ફળદ્રુપ બને છે, તે ફાયદાકારક સૂક્ષ્મજીવોમાં વધારો કરે છે. કુદરતી ખાતર નાખવાથી, છાણિયું ખાતર નાખવાથી તેની અસર લાંબા સમય સુધી રહે છે, તે ટૂંક સમયમાં નષ્ટ થતી નથી. લાંબા સમય સુધી રહેવાથી તેને વારંવાર આપણે ખાતર નાખવું નથી પડતું અને આ ખાતર પાણીમાં અદ્રાવ્ય હોવાથી વરસાદના પાણી સાથે સહેલાઈથી ધોવાઈ જતું નથી. ભલે વરસાદનું પાણી ગમે તેટલું પડે પણ આ ખાતર અદ્રાવ્ય હોવાથી તે પાણીમાં ઓગળી નથી જતું, તેથી તે આપણને પ્રમાણમાં સસ્તું પડે છે. હવે જોઈએ તો કૃત્રિમ ખાતર આપણને ફાયદાકારક કઈ રીતે છે. તો કૃત્રિમ ખાતર પાણીમાં દ્રાવ્ય હોવાથી એટલે કે પાણીમાં ઓગળી જાય તેવું હોવાથી તે જમીનને જરૂરી પોષક તત્વો ઝડપથી આપે છે. જરૂરી પોષક તત્વો ઝડપથી આપતું હોવાથી પાક ઉત્પાદનની ક્ષમતા વધે છે અને જમીનમાં જે પોષક તત્વો ઓછું જણાય, જેનો અભાવ જણાય, જેની કમી જણાય તે મુજબનું આપણે ખાતર નાખી આપણી જમીનની ફળદ્રુપતા વધારી શકીએ છીએ, જેવું કે યુરિયા, ડીએપી, પોટાશ, એનપીકે વગેરે. હવે આગળ ત્રીજા મુદ્દામાં વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું તો ખેતીકામમાં વપરાતા ઓજારોના નામ. ઘરે ખેતી થતી હશે તમારા ઘરે, તો તેના અંદર એ ખેતીમાં કયા કયા ઓજારોનો ઉપયોગ થાય છે, તે ઓજારનું નામ શું છે અને તેનો ઉપયોગ કઈ રીતે થાય છે તે આપણે જોઈશું. સૌ પ્રથમ ઓજારના નામમાં હળ, સમાર, વાવણિયું, ખુરપી, દાતરડી, કરબ અને છેલ્લે થ્રેશર. તો
ખેતી કામ કરવામાં વિવિધ પ્રકારના ઉજારનો ઉપયોગ થાય છે તેનો કઈ રીતે ઉપયોગ આપણે કરીએ છીએ તે જોઈશું તો સૌપ્રથમ હળ જમીનમાં ખેતર ખેડવા માટે આપણે હળનો ઉપયોગ કરતા હોઈએ છીએ સમાર તો જે ખેતરમાં ઢેફા મોટા મોટા હોય તેને ઢેફાને ભાગવા અને જમીનને સમતલ કરવા સપાટ કરવા માટે આપણે સમારનો ઉપયોગ કરીએ છીએ વાવણીઓ એટલે કે બીજની વાવણી કરવા માટે બિયારણ વાવવા માટે આપણે વાવણિયાનો ઉપયોગ કરીએ છીએ આગળ ખુરપી તો પાકની આસપાસ ઊગી નીકળેલું નકામું ઘાસને દૂર કરવા માટે નીંદણ દૂર કરવા માટે આપણે ખુરપીનો ઉપયોગ કરીએ છીએ આગળ દાતરડું તો પાક તૈયાર થઈ ગયો હોય તેને વાઢવા કાપવા લણવા આપણે આ દાતરડાનો ઉપયોગ કરીએ છીએ દાંતાવાળો કરમ નીંદણ દૂર કરવા નીંદણ દૂર કરવા માટે અને જમીનને સારી અને પોચી બનાવવા માટે આપણે દાંતાવાળા કરમ વાપરીએ છીએ છેલ્લે થ્રેશર અનાજના કણસલા કે ગુંદામાંથી દાણા છૂટા પડવા માટે આપણે થ્રેશરનો ઉપયોગ કરીએ છીએ તો વિદ્યાર્થી મિત્રો આ ખેતીકામમાં વપરાતા ઓજારો તેના ઉપયોગો તેના વિશે આપણે ચર્ચા કરી કુદરતી ખાતર કોને કહેવાય કૃત્રિમ ખાતર કોને કહેવાય કુદરતી ખાતરના ફાયદા શું છે કૃત્રિમ ખાતરના ફાયદા શું છે તેના વિશે આપણે ચર્ચા કરી આ વિડીયો ધ્યાનથી સાંભળશો અને આ મુદ્દા નોટમાં લખશો થેન્ક યુ